સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના જોરાપુર ગામમાં ભારે પવન ફૂંકાતા આખું ગામ વીજળી વિનાનું બન્યું. કમોસમી વરસાદના કારણે તેમજ ભારે આંધી ફૂંકાતા ઘરના પતરા ઉડીને ઝાડ પર લટક્યા, વીજ તાર તૂટ્યા, તેમાં ઢોર ઢોખરને ઈજાઓ જોવા મળી. આજ દિવસ સુધી કોઈ સરકારી કર્મચારી જોવા આવ્યા નથી. આ ગામમાં અગાઉ પણ આવી હોનારત થઈ હતી. કોઈ સહાય મળવા પાત્ર નથી. હાલમાં 50 ઉપર મકાનોમાં ભારે નુકસાન થયેલું છે. બાળકો વીજળી વગર ઉનાળાના તાપમાં જીવી રહ્યા છે. હિંમતનગરના 20 કિલોમીટર અડીને આવેલા જોરાપુર ગામમાં 24 કલાકથી વીજળી નથી, તેમજ આજ દિવસ સુધી કોઈ સરકારી કર્મચારી જોવા માટે આવ્યા નથી. બાળકો રાત્રે સૂતા જ નથી, તેમજ પશુઓ ઉપર કઢેરા તૂટી પડ્યા છે. વીજળી વિહોણા ગામ લોકો બન્યા છે, પરંતુ આની સાથે સાથે અનાજનો પણ બગાડ દરેકના મકાનોમાં થયો છે. ગામના લોકો કહે છે કે અમારે અગાઉ પણ આવો જ બનાવ બન્યો હતો, પરંતુ કોઈ જોવા આવ્યું ન હતું. આમ ગામ લોકો દ્વારા મીડિયાને અંતે સંપર્ક કર્યો છે અને કહેતા હતા કે અમે અમારી વેદના સરકાર સમક્ષ રજૂ કરવા માગીએ છીએ. અમને સરકારશ્રી દ્વારા સહાય મળી રહે તે હેતુથી મીડિયામાં આપીએ છીએ. અમને ભારત સરકાર દ્વારા આંધી પવનમાં નુકસાન થયું, ભરપાર થાય અને ઘર વિહોણાના પતરા ઉડી ગયેલા પતરાની સહાય મળે તેવી ભાવના વ્યક્ત કરી હતી. જોઈએ એક વિશેષ અહેવાલ. સૈયદ સોએબ, ZSTV, હિંમતનગર.